दांता तालुकाना केटलाक गामोना लोको आक्रमक बन्या छे। हाल चूंटणीना समयमां गाममां चूंटणीना पोस्टर लागवा जोईए ते समये हाल चूंटणी बहिष्कारना पोस्टर जोवा मळी रह्या छे। गामवासीओनी मांग छे के जाहेर मार्गोने बंद करी देवामां आव्या छे ते चालू करवामां आवे, तो गामना लोको कही रह्या छे के तेमनी मांग पूरी नहीं थाय तो तेओ वोट आपवा नहीं जाय, आखू गाम चूंटणीनो बहिष्कार करशे तेवी चीमकी तेओ उच्चारी छे। दांता तालुकाना केटलाक गामोना लोको आक्रमक बन्या छे। हाल चूंटणीना समयमां गाममां चूंटणीना पोस्टर लागवा जोईए ते समये हाल चूंटणी बहिष्कारना पोस्टर जोवा मळी रह्या छे। गामवासीઓની માંગ છે કે જાહેર માર્ગોને બંધ કરી દેવામાં આવ્યા છે તે ચાલુ કરવામાં આવે, તો ગામના લોકો કહી રહ્યા છે કે તેમની માંગ પૂરી નહીં થાય તો તેઓ વોટ આપવા નહીં જાય, આખું ગામ ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી તેઓ ઉચ્ચારી છે। અમે ચૂંટણીનો બહિષ્કાર એટલા માટે કરીએ છીએ કે અમારે ખેતરમાં બાપદાદાનો જૂનો રસ્તો છે। આજે અમે ખેડૂત તરીકે અમારા પશુપાલન દૂધ ટાઈમસર ડેરીમાં ભરાઈ નથી શકતા, ખેતીમાંથી અમારો અનાજ પાકેલો અમે ઘરે લઈ નથી શકતા। અમારે આજે છેલ્લા ચોમાસામાં 4-5 મહિના અમે 10 કિલોમીટર ફરી અને અમે ખેતરમાં આવીએ છીએ, અમારા બાળો વધી જાય છે, તથા અમારે આજબાજુ જગતાપુરા ગામ આવેલું છે તે મોડલ સ્કૂલ બની છે, તેઓ અમારા ગંગવા ગામના છોકરાઓ ભણવા જાય છે, ખેતરમાં થઈ નદીમાં થઈને જવું પડે છે, અને જે અમારો જૂનો રસ્તો છે બાપદાને બંધ કર્યો છે। જો આ રસ્તો ખુલ્લો થાય તો અમારા ગામના જે છોકરાઓ બાળકો ભણવા જાય છે એમને બહુ સીલેફ પડે, એમને 1 કિલોમીટરમાં પતી જાય છે। અમે આ રસ્તો ખુલ્લો કરવા માટે ચીમકી ઉચ્ચારી કે અમારો રસ્તો આ બાપદાનો ખુલ્લો થાય તો અમારે 50-150 ખેડૂતોને અમારે બહુ સવલત મળે એમ છે, નહીં તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું, કોઈ પણ નેતા અમારા 3 ગામોમાં પ્રચાર કરવા નહીં આવી શકે।
આપશે તો અમે એનો વોટનો અમે નોટોમાં વોટિંગ કરીશું અને એનો બહિષ્કાર કરીશું. જે જાહેર રસ્તો ભૂજપુરના 56 નંબર સર્વે નંબરમાં ભૂ માફિયા આવ્યો, જે 200 મીટર બંધ કરી, આ રસ્તો જૂના વખતથી સ્ટ્રીટ વખતથી તે આગળ અને પાછળની સાઈડ બંને સાઈડ ખુલ્લો રસ્તો છે, પણ વચ્ચે જે 200 મીટર બંધ કરી એ રસ્તો ખોલાવવા માટે અમે સતત 2 વર્ષથી જે તે સરકારી કચેરીઓએ ધક્કા ખાઈએ છીએ અને છેલ્લે તો મુખ્યમંત્રી જનસંપર્ક વિભાગમાં પણ જાણ કરી અને અમને દરેક જગ્યાએથી આશ્વાસન આપવામાં આવે છે કે તમારે આવતા મહિને પતી જશે, પણ છેલ્લા 2 વર્ષથી અમારા રસ્તાનો કોઈ પણ નિકાલ આવેલ નથી. તો અમે સરકારશ્રીથી કંટાળીને હવે આ ચૂંટણીમાં વોટ મતનો અધિકારનો બહિષ્કાર કરવા માગીએ છીએ અને અને આ રસ્તો સરકારશ્રીને અમે જણાવવા માગીએ છીએ કે અમને ખુલ્લો કરી આપે, નહીંતર અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને ગામમાં કોઈ પણ નેતાઓને અમે આવવા નહીં દઈએ. અમારે અમારી કોઈ પણ પાર્ટીનો વિરોધ નથી, પણ આ એક જાહેર હિતની વસ્તુ છે અને એ રસ્તો ખુલ્લો કરવા માટે અમે દરેક પક્ષના અને સરકારશ્રીની પણ નમ્ર અરજ છે કે અમારો આ જાહેર રસ્તાનો નિકાલ કરી આપે, નહીં તો અમે અમારા ચૂંટણીનો બહિષ્કાર કરીશું. અમારા રસ્તાની જરૂર છે, અમને કોઈ રસ્તો આપતા નથી કેટલાય વર્ષોથી, તે અમારો રસ્તો જોવે છે. અમારે ચાર ઉપાડીને જવું પડે છે, તકલીફ પડે છે, છોકરા નિશારે લઈ જવા માટે તકલીફ પડે છે, દૂધ ઉપાડીને જવા માટે તકલીફ પડે છે. તો અમને રસ્તો આપવું તો ન કે અમે કોઈનું વોટ આપીએ નહીં. કોઈ ગમે તે નેતા આવશે તો અમે કાઢી મૂકશું, પણ આખા અભાપુરા કોઈ ગામમાંથી વોટ આપવા નહીં.